જમાવટ છે તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો જિલ્લાના અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ડુંગળી લીંબુ ઘઉં જીરુ ધાણા સહિતના અનેક પાકો પર તેની ખરાબ અસર થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો આવો જોઈએ અમારા સંવાદદાતાનો ગ્રાઉન્ડ અહેવાલ એક તરફ રાજ્યભરમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છે ને બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ભાવનગરમાં પણ અચાનક વાતાવરણ પલટાયા હોવાને પગલે જિલ્લાના અનેક વિસ્તારોના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે હાલ જિલ્લામાં રવિ પાકો જેવા કે ડુંગળી જીરું લીંબુ દાણા ઘઉં સહિતના અનેક પાકોનું વાવેતર કરાયું છે જેમાંથી કેટલાય પાકો એવા છે કે જે તૈયાર થઈ ગયા છે જેની પર વાતાવરણની અસર પડી શકે છે

તો પરિસ્થિતિ બહુ નબળી ખેડૂતની આવી શકે એના કારણે પૂરતા ભાવ નથી મળતા અત્યારે પછી બધા પાકો તૈયાર થવામાં આવી શકે છે એના લીધે બહુ મોટી નુકસાની થાય છે અત્યારે તો આ સમયે માવઠું થયું છે માવઠાની અંદર ભારે નુકસાની હોય છે ખેડૂને ખેડૂમાં તો માનો કે અત્યારે પાકની અંદર જીરું છે કોઈ ડુંગળી છે ઘઉં છે એને તમામને આ વસ્તુ બહુ જ રૂપ છે અને નડે એટલે આમાં કોઈ પાક થાય એવું પોઝિશન ન હોય છે અને વધારે પાકમાં તો એવું છે કે અત્યારે વધારે એટલું માવઠું થયો વધારે થાય છે તો આમાં કોઈને પાક લેવા જેવી કોઈ વસ્તુ છે નહીં કેમકે ભારે નુકસાન એના અંદર હોય છે ખાસ કરીને કે લીંબુ લીંબુની અંદર અત્યારે ફાલ ફૂલ હોય છે ફાલ વધારે હોય અને આ માવઠાના લીધે ફાલ એક પણ રહે નહીં ફૂલ બધા કરતા હોય છે કે માવઠાના લીધે ફૂલ વધારે ખરી જાય એટલે કોઈ પણ આ ઉનાળાની અંદર ઉનાળાની સિઝન હોય છે ઉનાળાની અંદર આ અત્યારે જો ફાલ ખરી જ હોય તો ઉનાળામાં કાંઈ આ લીંબુ રહે નહીં એટલે અત્યારે ખાસ કરીને તો લીંબુમાં બહુ મોટા મોટી નુકસાની હોય છે એટલે કે જો જોવામાં આવે તો હાલમાં રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ખેડૂતોને ફરી પાછા કુદરતી વાતાવરણને કારણે પાકોમાં સામનો કરવાનો વારો આવ્યો છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા વરસાદ